नमस्कार विद्यार्थी मित्रों, आज आप विषय गुजराती धोरण चार एमा पूरक वाचन बे अपने पूरक वाचन एक साद करे छे एना विषय अभ्यास करी गया। तो आज आप अहीं पूरक वाचन बे शू नाम छे कस्तूरबा। शू नाम छे कस्तूरबा। तो बा मित्रों कस्तूरबा कोण होय छे? तो कस्तूरबा ए गांधीजीना पत्नी होय छे। कोण होय छे? गांधीजीना पत्नी। अपने गांधीजी विषे तो घणु बधुं जाणीए छीए, बराबर। गांधीजी अनेक सारा एवं कामों कर्या छे, देश ने आजादी अपावी छे, मीठा नो सत्याग्रह नी लड़त पण रम्या छे, लड़त पण एमने लड़ी छे, बराबर। आवा अनेक सारा गांधीजी काम कर्या छे। पण कस्तूरबा जे गांधीजी ना पत्नी छे, जेवो ज फाळो गांधीजी नो छे। आ दुनिया मा गांधीजी जेटला महान बन्या छे एमा अर्धो अर्ध फाळो एमना पत्नी कस्तूरबाए पण एमने भोग आपेलो छे, एमने मदद करी छे। तो आवा आपड़ा कस्तूरबा विषे आ पाठनी अंदर आपड़े अभ्यास करवानो छे। तो बाल मित्रों आपड़े गांधीजी ने वाहल सोया कया नाम थी ओळखीए छे? बापू तरीके। कया नाम थी ओळखीए छे? बापू। तो एवी ज रीते आपड़े कस्तूरबा ने याद करिए तो आपड़ा मोढ़ामांथी बा शब्द एवो सरी पड़े छे। कस्तूरबा एवो शब्द आपड़ा मोढ़ामांथी बोलाई जाय छे, बराबर। तो गांधीजी जे महान बन्या छे एमा बहुज फाळो कोनो छे? एमना पत्नी कस्तूरबानो। गांधीजी आटला महान बन्या एमा कस्तूरबाए गांधीजी ने खूब ज मदद करी छे, बराबर। तो एवा कस्तूरबा एमनो जन्म पोरबंदर मां 1869 अने एप्रिल मास मां थयो हतो। कस्तूरबानो जन्म क्यारे थयो हतो? तो कस्तूरबानो जन्म पण पोरबंदर मां थयो हतो, 1869 मां एप्रिल महिनानी अंदर थयो हतो। એમના પિતાનું નામ ગોકુલદાસ હતું અને એમની માતાનું નામ વ્રજકુંવર હતું। એ કસ્તુરબાના પિતાનું નામ ગોકુલદાસ હતું અને એમની માતાનું નામ વ્રજકુંવર હતું અને નાનપણથી જ એમના લગ્ન કોની સાથે થયા હતા? ગાંધીજી સાથે થયા હતા, ગાંધી બાપુ સાથે થયા હતા, બરાબર। અને કસ્તુરબા ખૂબ જ ઓછું ભણેલા હતા, એ બહુ ભણેલા નહોતા, બરાબર, પણ થોડા જાણકાર હતા એમ તો, બરાબર, સમજુ હતા, સુશીલ હતા, બરાબર। અને ગાંધીજીની નાની મોટી બધી જ વાતમાં કસ્તૂરબા ગાંધીજીને ખૂબ જ સાથ આપતા અને ખૂબ જ મદદ પણ કરતા, બરાબર। તો એમને જે ગાંધીજીએ જે જે પણ લડતો લડી છે એમાં કસ્તૂરબાએ પણ ખૂબ જ મદદ કરી છે। તો આફ્રિકાની લડત જે લડી હતી ગાંધીજીએ, એ આફ્રિકાની લડતમાં કસ્તૂરબાએ શું મદદ કરી, શું સાથ આપ્યો એ આપણે પહેલો ટોપિક જોઈશું। તો ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી। કઈ લડત ઉપાડી? સત્યાગ્રહની। એમાં સ્ત્રીએ જોડાવાનું પણ નક્કી કર્યું કે ગાંધીજી સત્યાગ્રહની લડત લડવા જઈ રહ્યા હતા એમાં સ્ત્રીઓએ પણ જોડાવાનું હતું। બધાએ વિચાર્યું કે આપણે સ્ત્રીઓ પણ અંદર જોડાઈએ। તો કસ્તૂરબાએ પહેલ કરી, એટલે કસ્તૂરબાએ પ્રચાર કર્યો કે આપણે સ્ત્રીઓએ પણ આ લડતમાં જોડાવવું જોઈએ। તો આમ નાનું સૂનું પગલું ન હતું, જે સત્યાગ્રહની લડત હતી એ ખૂબ જ અઘરી હતી, નાનું મોટું કામ ન હતું। તેથી આ લડતમાં કસ્તૂરબાને જેલમાં પૂરવામાં આવ્યા, બરાબર। અને કસ્તૂરબાએ બીજાના હાથનું ખાવું નહીં એવી એમને ટેક લીધી કે હું કોઈના હાથનું રાંધેલું ખાઈશ નહીં, હું ફક્ત મારા જ હાથનું રાંધેલું ખાઈશ। એટલે પછી કસ્તૂરબાને તો જેલમાં પૂર્યા, હવે જેલમાં તો બહાર જાતે રાંધી શકે નહીં, એટલે જો ફળ મળે તો ખાઈશ, બાકી ભૂખે હું ભલે મરી જાઉં પણ હું બીજા કોઈના હાથનું ખાઈશ નહીં। પણ કસ્તૂરબા તો જેલમાં હતા, હવે જેલમાં તો એ જાતે રાંધી શકે નહીં। આવી રીતે એક દિવસ ગયા, બે દિવસ ગયા, ત્રણ દિવસ ગયા, પણ જેલના સત્તાવાળાઓ જે હતા, જેલના જે સિપાહીઓ હતા, એ કસ્તૂરબાને કંઈ પણ ખાવાનું આપતા ન હતા। જો ફળ આપે તો ખાશે, પણ જેલના સત્તાવાળો એવા મક્કમ થયા કે બાને ફળ પણ આપ્યા નહીં। આવી રીતે ત્રણ ચાર દિવસ ગયા અને પાંચમા દિવસે જ્યારે ખબર પડી સિપાહીઓને કે બા કશું જ પણ ખાતા નથી, ત્યારે સત્તાવાળાએ પાંચમા દિવસે જે જેલના સિપાહીઓ છે એમને પાંચમા દિવસે બાને થોડા ફળ ખાવા માટે આપ્યા। આમ પાંચ દિવસના નકરોડા ઉપવાસ કસ્તૂરબાએ જેલમાં કર્યા, એમને પછી કંઈ પણ ખાધું નહીં અને પાંચમા દિવસે સિપાહીઓએ જે થોડા ફળ આપ્યા હતા એ ફળ ખાધા અને એટલા ફળમાં બાનું પેટ ભરાય નહીં, બરાબર। પછી એમને તો પણ એટલા ફળ ખાઈને પણ ચલાવી દીધું। આવી રીતે એમને સખત ત્રણ મહિના સુધી જેલમાં
રહેવું પડ્યું અને 3 દિવસ 3 મહિના સુધી એમણે ફક્ત શું ખાધા ફળ જ ખાધા એમણે કોઈના હાથનું રાંધેલું ખાધું નહીં એવા કસ્તુરબા ટેકીલા અને ધર્મપરાયણ હતા અને જ્યારે તેમણે 3 મહિના સુધી જે સજા થઈ જેલની અને પછી જેલમાંથી જ્યારે તે બહાર આવ્યા ત્યારે એ હાડપિંજર જેવા દેખાતા હતા કારણ કે એમણે કોઈના હાથનું રાંધેલું તો ખાતા નતા અને ફળ ખાઈ ખાઈને કેટલા ખાય ફળમાં કઈ શરીર બને નહીં એટલે જ્યારે તે જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે એ હાડપિંજર જેવા થઈને બહાર આવ્યા બરાબર પછી આફ્રિકાથી જે લડત આફ્રિકામાં હતી એ આફ્રિકાથી પછી જ્યારે કસ્તુરબા ભારત દેશમાં આવ્યા ત્યારે સાબરમતી નદીના કાંઠે એમને સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો જે અમદાવાદમાં જે સાબરમતી નદી આવેલી છે ને એ સાબરમતી નદીના કાંઠે સત્યાગ્રહનો આશ્રમ સ્થાપ્યો અને એ આશ્રમ કયા નામે ઓળખાય છે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાય છે બરાબર અને આ વખતે પણ આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન કરતી બરાબર કોઈ પણ વસ્તી ત્યાં જતી નહોતી હવે બાળકો સાબરમતી આશ્રમ જે સ્થાપ્યો ત્યાં બે ત્રણ મકાનો હતા તો એક દિવસ ત્યાં ચોર આવ્યા કોણ આવ્યું ચોર આવ્યા અને ચોરોને મારી નાખ્યા અને જે પણ કઈ હાથમાં ધન સંપત્તિ આવી એ પૈસા દાગીના જે પણ કઈ મળ્યું માણસો પાસેથી એ ચોર લઈને નાસી ગયા અને કેટલાક મજૂરોને મારી નાખ્યા કે ત્યાં કોઈ પણ મજૂર સાબરમતી આશ્રમમાં કામ કરવા જતું નહીં કારણ કે બધા ડરતા હતા એટલે બધાએ સાબરમતી આશ્રમમાં બધા જ મજૂરોએ કામ કરવાની ના પાડી દીધી બરાબર બધા જ ડરવા લાગ્યા કે અમે ત્યાં કામ કરીશું નહીં પરંતુ ગાંધીજીએ આશ્રમના લોકોને કામ સંભાળી લેવાનું સૂચવ્યું ત્યારે બાએ બાપુજીનો બોલ ઉપાડી લીધો બાએ શું કહ્યું કે હું જોડે રહીશ બરાબર અને બાએ મજૂરોની સાથે રહી અને સાબરમતી આશ્રમમાં કામ કરવા લાગ્યા પરંતુ બાને કોઈ કામ ભણાવતું ન હતું કોઈ જ કામ સોંપતું ન હતું ત્યારે બાએ કહ્યું મને તો કઈ કામ સોંપો ત્યારે બાએ કયું કામ સોંપ્યું ઘંટીમાં અનાજ દળવાનું એ પણ નાજુક બાંધાવાળા હાથ સાથે બા ઘંટી દળવાનું કામ કરતા હતા અને આ રીતે સાબરમતી આશ્રમમાં બાએ કામ કર્યું અને જ્યારે બાએ કામ શરૂ કર્યું ત્યારે લોકો જે ત્યાં મજૂરો હતા એ પણ અસ્તા મોઢે કામ કરવા લાગ્યા અને એ કામમાં વાતાવરણ સરસ રીતે ખીલી ઉઠ્યું અને આમ બાએ સાબરમતી આશ્રમનું કામ પણ પૂરું કરાવ્યું બરાબર હવે બાળમિત્રો બાપુજી સેવાગ્રામ હતા બરાબર બાપુજી એક સેવાનું કામ કરતા હતા ત્યારે એક બહેન કસ્તુરબાને મળવા એમના ઘરે આવ્યા ત્યારે બાપુજીએ એમને આવકાર આપ્યો એમને બેસાડ્યા ચા પાણી કરાવ્યા પછી એ બહેને કીધું કે કસ્તુરબા ક્યાં છે ત્યારે બાપુજીએ શું જવાબ આપ્યો કે બા તો ઘરે નથી એમ કે એ તો ક્યાં ગયા હતા કસ્તુરબા મરોલી ગયા હતા ક્યાં ગયા હતા મરોલી ગયા હતા એટલે બાપુએ એમ કીધું કે એ સાંજે કદાચ આવશે સવારે આવી જશે બરાબર ત્યારે ત્યાંથી બા આવવા માટે નીકળ્યા બા ક્યાં ગયા હતા મરોલી ગયા હતા એટલે ત્યાંથી તે આવવાના જ હતા પરંતુ તે જે ગાડીમાં આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં બરાબર અને એ તાપ્તીવેલી ગાડી સુરતથી આવતી હતી બા ક્યારે આવવાના હતા સવારે આવવાના હતા બરાબર પરંતુ તે સવારની ગાડીમાં આવી શક્યા નહીં અને તાપ્તીવેલી ગાડી ગાડીનું નામ છે તાપ્તીવેલી ગાડી ક્યાંથી આવતી હતી સુરતથી આવતી હતી બરાબર બા સવારે ન આવી શક્યા બરાબર એટલે એમને મળવા માટે જે પેલા બહેન રોકાઈ રહ્યા હતા એમને પૂછ્યું આ બાપુને કે બાપુજી બા અત્યારે તો આવશે ને ત્યારે બાપુજીએ શું જવાબ આપ્યો કે જો એ બહેનનો સવાલ સાંભળી અને બાપુએ શું જવાબ આપ્યો કે જો બા પૈસાદારોના બા હશે તો સાંજની ગાડીમાં આવશે અને જો બા ગરીબોના બા હશે તો તાપ્તીવેલીની સવારની ગાડીમાં આવશે કારણ કે જો બા સાંજે આવે તો એ સાંજની ગાડીમાં ભાડું વધારે હતું અને જે સવારની ગાડીમાં હોય આવે તો એ ભાડું ઓછું હતું એ ગાડીમાં એટલે ગાંધી બાપુએ શું જવાબ આપ્યો કે જો બા પૈસાદારોના બા હશે તો આ સાંજની ગાડીમાં આવશે આજે બરાબર સવારની ગાડીમાં તો બા આવી ના શક્યા અને સાંજની ગાડીમાં આવે તો બાને વધુ પૈસા થાય બરાબર
ત્યારે ગાંધી બાપુએ શું જવાબ આપ્યો કે જો બા પૈસાદારોના બા હશે તો આજે સાંજની ગાડીમાં આવશે અને જો બા ગરીબોના બા હશે તો સવારની તાપતી વેલી ગાડીમાં આવશે પરંતુ પછી કેવું થયું બા સાંજે આવ્યા નહીં બા ક્યારે આવ્યા સવારની તાપતી વેલી ગાડીમાં આવ્યા કારણ કે સવારની જે તાપતી વેલી ગાડી છે એમાં ભાડું ઓછું હતું એટલે બા સાંજે આવ્યા નહીં પરંતુ ક્યારે આવ્યા સવારે આવ્યા એટલે પછી બી જોવા મળ્યું કે બા કોના બા છે ગરીબોના બા છે પૈસાદારોની જેમ જે વધારે ભાડું હતું એ ગાડીમાં આવ્યા નહીં પરંતુ ઓછા પૈસા ખર્ચી અને સવારની ગાડીમાં આવ્યા એટલે બધાને થયું કે બા ગરીબોના બા છે તો આપણા આવા બા અને બાપુજીનો એકબીજાના જીવનસાથી હતા અને તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતી અને 1942ની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનામાં આગા ખાન મહેલમાં તે કેદી બનીને ગયા અને ત્યાં જ 22 ફેબ્રુઆરી 1944ના રોજ કસ્તુરબાનો દેહ પડ્યો એટલે કસ્તુરબા મૃત્યુ પામ્યા અને આજે સ્થળ એક ભારતનું પવિત્ર સ્થળ તીર્થ બન્યું છે એમનું મૃત્યુ ઈસવીસન 1944માં થયું હિંદ છોડોની લડતમાં તે બાપુજી સાથે ક્યાં ગયા પૂનામાં ગયા અને વળી પાછા કસ્તુરબા ત્યાં પૂનામાં ફરીથી જેલના પુરાણા અને ત્યાં જ 22 ફેબ્રુઆરી કયા દિવસે બા મિત્રો 22 ફેબ્રુઆરી 1944ના રોજ કસ્તુરબાનું અવસાન થયું અને જ્યાં એમનું અવસાન થયું એ ભારતનું એક પવિત્ર તીર્થધામ બન્યું છે તો આપણા આવા બા કોણ હતા કસ્તુરબા બરાબર એ ખૂબ જ ધર્મપરાયણ ટેકીલા હતા એમનામાં અખૂટ શ્રદ્ધા અને શક્તિ હતી અને તેઓ કોઈ પણ કામ કરવામાં પાછી પાની કરતા નહોતા એ બહાદુર હતા શક્તિશાળી હતા એમને કોઈનો ડર નહોતો અને ગાંધીજી સાથે એમનો આવો અનેક લડતોમાં એમનો પણ ફાળો છે તો બાળમિત્રો અહીંયા આપણો પાઠ કસ્તુરબા એ પૂર્ણ થાય છે હવે આપણે એના કેટલાક પ્રશ્નો જવાબ વિશે અભ્યાસ કરીશું